સિંધી સમાજના યુવાનોને એક મંચ પર લાવી તેમને આર્થિક રીતે સશક્ત તથા આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે ભારતમાં સિંધી સમાજના સૌથી મોટા સંગઠન ભારતીય સિંધુ સભા દ્વારા સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભાટ ખાતે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં 10 દેશોના સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ભારતમાં રહેલા અને વિશ્વમાં રહેલા સિંધી યુવાન છે એને કઈ રીતે એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવે. સાથે સાથે તમે જોશો, તમે કાર્યક્રમની થીમ રાખી છે આત્મનિર્ભર યુવાથી આત્મનિર્ભર ભારત. જ્યારે આપણો જે યુવા છે આત્મનિર્ભર થશે ત્યારે યુવાનો પરિવાર આત્મનિર્ભર થશે, પરિવાર આત્મનિર્ભર થશે ત્યારે સમાજ આત્મનિર્ભર થશે, સમાજ આત્મનિર્ભર થશે ત્યારે આપણો ભારત એ આત્મનિર્ભર થશે. તો આ થીમથી અમે એક ઉદ્દેશ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત સ્ટાર્ટઅપ ઇન્ડિયાના જે અલગ અલગ સેશન લેવામાં આવ્યા છે, ડિજિટલ માર્કેટિંગ છે, ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ ઓફ સિંધી ની સ્ટોરી છે, સાથે સાથે પેરેલ એક્ઝિબિશનનું પણ એક નાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે, પ્લસ ફૂડ ફેસ્ટિવલ જે સિંધી ફૂડ ફેસ્ટિવલ છે એનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યું છે. અમને અત્યારે જે 500 રજિસ્ટ્રેશન નોમિની થયું તો આજના દિવસમાં 1000 ઉપર કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ થયા છે, પ્લસ જે અમારું વિઝિટરનું 10000 ટાર્ગેટ હતો તો આજે બપોર સુધીમાં એ 10000 ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયું છે. રાત્રે અમારી પરિકલ્પના છે કે 25000 ઉપર જે માસ છે આ એક્ઝિબિશનનો પણ ભાગ લેશે, ને સેમ ફૂડ ફેસ્ટિવલમાં પણ લોકો જે સિંધી ફૂડ છે એની મજા માણી રહ્યા છે. તો અમારો જે મુખ્ય ધ્યેય હતો કે એક દિવસનો જે સિંધ છે એની સ્થાપના કરવામાં આવે, તો એ જ કેમ્પસમાં આખા કેમ્પસમાં સિંધનો માહોલ સિંધ સમાજ સમુદાયના અલગ અલગ યુવાનો દ્વારા આ દિવસમાં શરૂ કરવામાં આવ્યો છે અને થઈ ગયો છે. નેક્સ્ટ ગ્લોબલ સુમિટ 2023 જાન્યુઆરીમાં યોજાવાનું છે, ડેટ છે વિધિન 2-3 મહિનામાં અમે એ ડિક્લેર કરવામાં આવશે. અત્યારે જે 500 કેપેસિટીનો હોલ છે, અમે જે નેક્સ્ટ હોલ છે 2000-1500 હોલનું પ્લાનિંગ કર્યા છે. અત્યારે જે 60 સ્ટોલ આજે અમે મૂક્યા છે એનીથી લઈને 500 સ્ટોલ કઈ રીતે થાય એ અમારો ટાર્ગેટ રહેશે. એના માટે અમે એક આખા સ્ટાર્ટઅપ સેલની રચના કરી છે ગ્લોબલ સિંધુ સુમિટ અને ભારતીય સિંધુ સભા યુથ વિંગ અંતર્ગત. એક સ્ટાર્ટઅપ સેલની અંતર્ગત રચના કરી છે, અલગ અલગ જે સીએ છે અમારા સાથે, જે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકો છે એમના સેલ બનાવીને યુવાનોને સ્ટાર્ટઅપ રોજગાર માટે અને આત્મનિર્ભર કઈ રીતે થાય એ ધ્યેય સાથે આ વખતે અમે કામ